हम लोगों ने फेब में शादी की थी, उसके बाद लॉकडाउन लगने की वजह से वो अविनाश पाकिस्तान में फंस गए और मेरी जो है वीज़ा कोरोना की वजह से एक्सपायर हो गई। और वो जो अभी 15 को पाकिस्तान से यहाँ आए लोग, मेरी मदर इन लॉ और हस्बैंड वह यहाँ से चले गए और मुझे प्रेगनेंसी की सिचुएशन में यहाँ अकेले छोड़कर गए हैं। इस सिचुएशन में मेरे लिए स्ट्रेस लेना भी बहुत मतलब डिफिकल्ट है। और मैं गवर्नमेंट ऑफ इंडिया से रिक्वेस्ट करती हूँ कि मेरी जो वीज़ा है वो रिवेलिडेट की जाए, जैसे कि मैं जल्दी अपने घर जा सकूँ। પાકિસ્તાનમાં 7 મહિનાથી ફસાયેલા અવિનાશ તલરેજા આખરે અમદાવાદ આવી ચૂક્યા છે. લોકડાઉનના કારણે કઈ રીતે પાકિસ્તાનમાં ફસાઈ ગયા હતા અને કેવી રીતે પાછા આવ્યા તેમના સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરીએ. અવિનાશજી, પાકિસ્તાન જવાનું કેવી રીતે થયું હતું અને કશા કારણે ફસાઈ ગયા હતા? મારી મારી મેરેજ ત્યાં ફિક્સ થઈ હતી. 24 ફેબ્રુઆરી 2020 મારી મેરેજ હતી અને અમે પાછા આવવાના જ હતા. 13/3/2020 બોર્ડર બંધ થવાના કારણે અમે ત્યાં ફસાઈ ગયા ને અમે ત્યાં 7 મહિનાથી ફસાઈ ગયા છે. હજી પણ બોર્ડર ખુલ્યા નથી ને ત્યાંથી હાઈ કમિશન ઇવેક્યુએશન કરે છે. મારી વાઇફના વિઝા એક્સપાયર હોવા છતાં એ મારા સાથે આવી શક્યા નથી. તો 7 મહિના થઈ ગયા, આ સમયમાં તમે પાછા આવવા માટે કોનો કોનો સંપર્ક કર્યો અને કોણ મદદરૂપ થયું અને કેવી રીતે પાકિસ્તાનથી અહીંયા આવવામાં તમારા પરિવારના કેટલા લોકો અહીં આવી શક્યા? અમે સૌથી પહેલા અમારા સાંસદ મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ શ્રી શંકર લાલવાની સાહેબને અપ્રોચ કર્યો. એમના ખૂબ પ્રયત્નોથી અમે આ કામ કરાવી શક્યા અને અમારી વિઝા નૂરી વિઝા એક્સટેન્ડ થઈ ગઈ. નૂરી વિઝા અમારી 90 દિવસની હતી, એ 90 દિવસ એક્સપાયર થયા પછી અમારી વિઝા હવે અહીંયા વિઝા અમારી બોર્ડર ઉપર વધાઈ ગઈ 15 દિવસ ને અમારે સ્ટેમ્પ મારીને અહીંયા આપી ગયું અને અમે આવી ગયા અહીંયા. અને અહીંયા અમારા ગુજરાત ગવર્મેન્ટના ડિપાર્ટમેન્ટમાં વિક્રમ જાદવ સાહેબે અમારી બહુ હેલ્પ કરી. ક્વોરન્ટાઇન અમારું હોમ ક્વોરન્ટાઇન થાય એ માટે અમારી બહુ મદદ કરી. અમારી ત્યાં રિપોર્ટ થઈ રેપિડ એન્ટીજન ટેસ્ટ એ બધી અમારા ત્યાં